राजकोट जिल्लाना धोराजीमां आज सांसद स्वर्गस्थ विठ्ठल रादड़ियानी कामनी स्मृति माटे एक रोडनुं नामकरण करवामां आव्युं। कैबिनेट मंत्री जयेश रादड़ियाना हस्ते धोराजीना स्टेशन रोड ने विठ्ठल रादड़िया मार्ग तरीके खुल्लो मुकायो। प्रसंगे धोराजीना धारासभ्य ललित वसोया पण हाजर हता। धोराजीमां विठ्ठल रादड़ियानुं नाम कायम याद रहे ते माटे स्टेशन रोड ने तेमनुं नाम आपी कामी अमर बनाववामां आव्युं। हवे शहेरना हृदय समा एवा धोराजीना स्टेशन रोड ने स्वर्गस्थ विठ्ठल रादड़िया नामथी ओळखवामां आवशे। वर्षो थी राजनीति की शुरुआत मारा पिताश्रीए धोराजी खाते थी करी थी। धोराजी शहर अने तालुकाना लोकोनी लागणी अने निसाबे आजे आ रोड ने विठ्ठलभाई रादड़िया रोडनु नामकरण करवामां आव्युं छे। हूँ धोराजी नगरपालिका धोराजी शहर अने धोराजी तालुकाना लोकोनो आभार व्यक्त करूँ छूं के आजे एमनी हयाती नथी पण जेमने वर्षो थी आ विस्तारनी अंदर सेवाकीय प्रौद्योगिकी राजनीतिक रीते नेतृत्व कर्युं हतुं अने एमनी यादगीरी ताजी रहे माटे आजे आ रोड ने विठ्ठलभाई रादड़िया नाम आपवामां आव्युं छे। फरीथी धोराजी शहर धोराजी तालुको अने धोराजी नगरपालिकानो हृदयपूर्वक आभार व्यक्त करूँ छूं। जेने धोराजी ની પ્રજાનું નેતૃત્વ કર્યું છે એવા અમારા સૌના આદરણીય સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની યાદગીરી કાયમી ધોરણે ધોરાજીમાં રહે એટલા માટે ધોરાજી નગરપાલિકા દ્વારા સ્ટેશન રોડને સ્વ વિઠ્ઠલ રાદડિયા માર્ગનું નામકરણ કરવામાં આવ્યું છે। આજે અમારા માટે આનંદનો દિવસ એટલા માટે છે કે સારી કામગીરી કરનારા લોકોની યાદ સમાજમાં કાયમી ધોરણે રહે અને સમાજ કાયમી ધોરણે સારા કામ કરવાવાળાની કદર કરે એની ફળશ્રુતિ રૂપે અમે આજે આ રોડનું નામ છે નામકરણ છે એ વિઠ્ઠલભાઈ રાદડિયા માર્ગ રાખ્યું છે। જૂનાગઢમાં નાતાલની રજાઓમાં પ્રવાસીઓની ભીડ ઉમટી છે। ગિરનાર રોપવે અને સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો। ગિરનાર રોપવે માટે પ્રવાસીઓની લાંબી લાઈનો લાગી જેમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો। નાતાલની રજામાં 15,000 પ્રવાસીઓની રોપવેની સફર માણી છે જ્યારે સક્કરબાગ ઝૂમાં 3 દિવસમાં 10,000 પ્રવાસીઓએ મુલાકાત કરી। સક્કરબાગમાં કોવિડ-19 નિર્દેશ અનુસાર મુલાકાતીઓને પ્રવેશ અપાય છે। यहाँ पे छुट्टियाँ हैं तो हम यहाँ मज़े करने आए हैं। रोपवे इज द बेस्ट ऑप्शन टू गो। मीन्स यहाँ पे 10,000 इतने स्टेप्स है तो नियर अबाउट 5,000 जितना यहाँ पे स्टेप तो रोपवे है एंड बाकी का हमें यहाँ पे स्टेप करना पड़ेगा। एंड यस दिस इज रियली अ ब्यूटीफुल प्लेस बिकॉज यहाँ पे जैन भगवान जो है उनका भी स्थान है। यहाँ पे अम्बा माता है उनका भी स्थान है। 25 तारीख से बहुत अच्छा भीड़ है यहाँ पर। क्रिसमस की छुट्टी के कारण हम लोगों ने कुछ एक्स्ट्रा मैन पावर का भी अरेंजमेंट कर रखा है यहाँ पर। सिक्योरिटी से लेके हाउसकीपिंग से लेके बुकिंग ऑफिस से लेके हॉल के अंदर जो हमारा मैनेजमेंट है बिल्कुल परफेक्ट है। और पिछले 25 तारीख से लेके अभी तक तकरीबन 15,000 के आसपास पब्लिक आ चुकी है। कल भी हमारे पास 6,000 के आसपास क्राउड था और आज भी 6,000 के से ज़्यादा का क्राउड जाने की संभावना है। નાતાલની રજા અને એની સંલગ્ન જે રજાઓ છે એમાં જૂનાગઢ સક્કરબાગ જો ખાતે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે। અત્યારે જોવા મળે છે કે 3,000ની આસપાસ જેટલા પ્રવાસીઓ પર ડે આવે છે અને સક્કરબાગની આવકમાં 1,00,000 રૂપિયા જેટલી આવક જોવા મળે છે। પ્રવાસીઓની સંખ્યા વધતા આપણે કોવિડ-19ની ગાઈડલાઇન્સનું સંપૂર્ણ પાલન કરાવીએ છીએ। ગેટમાંથી એન્ટર થાય ત્યાં જ આપણે એને માસ્ક ફરજિયાત કરાવીએ છીએ અને સેનિટાઈઝ કરીને એને એન્ટ્રી આપીએ છીએ। પ્રવાસીઓ પણ ગાઈડલાઇનને અનુસરી અને સક્કરબાગ જૂની વિઝિટ કરે છે અને આનંદ માણી રહ્યા છે। નાતાલની રજાઓ છે અને શહેરમાં પ્રવાસીઓની ભીડ જામી છે। ગિરનાર રોપવે સાઇટ માટે જે રોપવેની સફર માટે જોઈ શકાય છે કે પ્રવાસીઓની ખૂબ ભીડ જામી છે। પ્રવાસીઓની 1 કિલોમીટર જેટલી લાંબી લાઈનો જોવા મળી રહી છે। અહીંયા જે દ્રશ્યો જોઈ શકાય છે લોકોની ભીડ જોવા મળી રહી છે। લોકો છે ને તેના મોઢા ઉપર માસ્ક તો દેખાય છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સનો છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે। જે લોકો છે તેમની વચ્ચે એક સોશિયલ ડિસ્ટન્સ ક્યાંય પણ જળવાતું જોવા નથી મળતું। ઘણા લોકો છે તે હવે તમને માસ્ક વગરના પણ જોવા મળે છે અને માસ્ક પણ પહેરે છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સ છે તે જોવા નથી મળ્યું। ત્યારે એક પ્રશ્ન થાય કે આવી રીતે કોરોના કઈ રીતે છે તે કંટ્રોલ કરી શકાશે? કોરોનાનું સંક્રમણ છે તે વધવાની સંભાવના રહે છે ત્યારે ભીડ ઉપર કાબૂ મેળવવો પણ જરૂરી છે અને લોકો પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને તે અંગેની કોઈ જાગૃતિ આવે તે જરૂરી બન્યું છે। સાગર ઠાકર, Zee24 કલાક, જૂનાગઢ।